वेरी गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्निंग स्कूल। केम छो बार दोस्तों, मजा में छो ने? आज आपने धोरण बे विषय गुजराती में पार्ट नौ आपने सौ तोफानी एम पार्ट सात जोईशू। आपने आइडल बुक के अंदर पार्ट छ जोई गया छे, आज पार्ट सात जोईशू। चालो तो पाना नंबर 71 ઉપર આઇડલ બુકની ખોલીશું। ધોરણ બે કલ્લોલ ગુજરાતી પર્યાવરણ, આ રહી આપણી આઇડલ બુક। આઇડલ બુક પાના નંબર 71 ઉપર આપણે પાઠ 7 એટલે કે ભાગ 7 આપણે શરૂઆત કરીશું। ચાલો તો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન 8 સુધી આપણે ભણી ગયા હતા, પાઠ પ્રશ્ન 9થી જોઈશું। चित्र में कुल केटली व्यक्तिओ छे तो दरेकना नाम लखो। तो अहीं आपणे चित्र में तमे जोई शको छो के अगाउना पाठ 6 नी अंदर एटले तमे आइडल बुक में पाना नंबर 70 पर जुओ। चालो हाँ, एक पेज आगळ जुओ, जोयुं हाँ। तमे दरेके आइडल बुक में पाना नंबर 70 पर जोई रहा छो, ते चित्र में कुल 10 व्यक्तिओ छे। गणो तो हाँ, रोहन, राजवी, रोशनी, सरस, अमी, जिया, ईशा, यू, मयंक, कृणाल, गोपाल दादा छे ने? हाँ सरस, तमे चित्र में गणतरी करी छे, करी ने? हाँ हूँ पण जोई रह्यो छुं, तमे चित्र में गण्या હજી સુધી ગણતરી કરી રહ્યા છો। ચાલો પ્રશ્ન 10 જોઈએ। બાંકડા પર કયા કયા છોકરાઓ બેઠા છે? તો ચાલો આપણે પ્રશ્ન 10 જોઈશું અને હવે બાંકડા પર ગણીએ। ચાલો ગણો તો કોણ બેઠા છે બાંકડા પર? યુ, મયક અને કૃણાલ, ત્રણ જણા બેઠા છે। હા સરસ, તમે હાથની અંદર પુસ્તકો છે ને? હા ચાલો, એ 10મા પ્રશ્નમાં હવે પાના નંબર આપણે ભણતા હતા ત્યાં પાના નંબર 10 ઉપર એટલે કે પાના નંબર 71 ઉપર 10મા પ્રશ્નમાં લખીશું। તમારી સામે ચિત્ર દેખાય છે, જો બાજુમાં પ્રશ્ન 11, ચિત્રમાં દેખાતી કોઈપણ 5 વસ્તુના નામ લખો। બાજુમાં જુઓ, પાના નંબર 70 ઉપર ચિત્ર જુઓ। હા સરસ, જુઓ છો ને તમે? તો 5 વસ્તુઓ દેખાય, બાંકડો દેખાય, લપસણી દેખાય, હિંચકો દેખાય, અને શું દેખાય છે? ઝાડ પણ દેખાય છે, ફૂલ પણ દેખાય છે, દેખાય છે ને? હા ફૂલ દેખાય છે અને ઝાડ પણ દેખાય છે। ચાલો તો હવે તમે જોયા, તમે આવું ચિત્ર બીજે ક્યાં જોયું છે? તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે। હવે ચાલો આપેલા ચિત્રને ધ્યાનથી જોઈ અને તેના વિશે મિત્રો સાથે વાતચીત કરવાની અને તેના વિશે 3-4 વાક્ય લખવાના છે। તો આ ચિત્ર આપણે ધ્યાનથી જોઈશું। ચાલો જુઓ, તો તમને બરાબર સ્પષ્ટ ન દેખાતું હોય તો તમે પાના નંબર 71 ઉપર જોઈ શકો છો। જો અહીંયા આપણે ચિત્રને હું તમને બતાવી રહ્યો છું, નાસ્તા ઘર દેખાય છે, દેખાય છે? હા નાસ્તા ઘર દેખાય છે, પછી શું દેખાય છે? આ બાજુ ઘડિયાળ દેખાય છે, પછી શું દેખાય છે? હા જુઓ તો સરસ, આ બાજુ આપણને રેલવેનું ચિત્ર દેખાય છે, રેલવે સ્ટેશનનું। આ મુસાફરો જઈ રહ્યા છે, કેટલાક મુસાફરો આવી રહ્યા છે અને અહીંયા બાંકડા પર બેઠેલા મુસાફરો બીજા દેખાય છે, એક બાળક બી છે, અહીંયા બી બાળક છે, પુરુષો અને સ્ત્રીઓ જઈ રહી છે। તો આ ચિત્રના આધારે આપણે ચાલો નીચે ફકરામાં લખીશું। આ ચિત્ર રેલવે સ્ટેશનનું ચિત્ર છે। શાનું ચિત્ર છે? રેલવે સ્ટેશનનું। રેલવે સ્ટેશન પર ટ્રેન આવીને ઊભી છે, દેખાય છે ને ટ્રેન? હા આજો ટ્રેન આવીને ઊભી છે। 3 નંબરમાં જોઈએ, રેલવે સ્ટેશન પર નાસ્તા ઘર જોવા મળે છે, રેલવે સ્ટેશન પર ઘણા મુસાફરો પણ દેખાઈ રહ્યા છે, મુસાફરો દેખાય છે ને? આપણે લખ્યું છે
ચાલો હવે પાના નંબર 72 ઉપર જોઈશું. ચાલો ચકાસીએ, અધૂરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીશું. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપા હુપ, સાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ. અહીંયા જો આપણને કાવ્ય પંક્તિ આપેલી છે, તે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની. દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, રેતીમાં રમવાને ચાલો બાળા રાજા, સંખલા શિપલા માળા રે બનાવીશું કાગળની હોળી. અહીંયા આપણે કાવ્ય પંક્તિ કવિતામાં જોઈને પૂર્ણ કરી રહ્યા છીએ. ચાલો હવે આગળ જોઈએ. આ બાજુ લીમડા કેરી લીંબોળી વડના ખાય ટેટા, કેરી કેરી ખાઈને કોટલા નાખી એઠા. એ આપણે અહીંયા ચૂપા ચૂપાળી વાંદરા સાથે છે. અને આ બાજુની નાની ઢીંગલી મારી દે ખુરશી ટેબલ લાવીશું, પાણીમાં સબ સબ્જિયા કરીશું ચાલો બાળારાજ. ઊંચા ઊંચા આબલી સુરત દાદા આવશે, સંધ્યા રંગોને પાણીમાં બિસાવશે. તો અહીંયા આપણે અંડરલાઇન કરેલી છે, અહીંયા આ એક છે અને આ બી એક છે, એ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરેલી છે. ચાલો તો હવે બે નંબરમાં જોઈએ. હા કે નામાં જવાબ આપવાના છે. પરાક્રમ કહેવાય કે નહીં, તો પરાક્રમ કહેવાય તો હા, અને ના કહેવાય તો ના પાડીશું. ચાલો એક નંબરમાં, ઝાડ પરથી વાંદરા ઘરમાં આવી રોટલી લઈ ગયા, તો હા એ પરાક્રમ કહેવાય, આપણા ઘરમાં આવીને રોટલી લઈ જાય. બે નંબરમાં, મયંકે મચ્છર માર્યું તો નહીં. ત્રણ નંબરમાં, ભીમ થડ હલાવી કૌરવને હેઠા પાડ્યા તો એ પરાક્રમ કહેવાય, મચ્છર મારવું એ નાની બાબત છે. ચાર નંબર, કલ્પિશ ધાબા પરથી કાગડો ઉડાડ્યો એ પણ પરાક્રમ ન કહેવાય. પાંચ નંબરમાં, કવિતાએ બૂમો પાડીને ચોરને પકડાવ્યો હા એ પરાક્રમ છે. ત્રણ નંબરમાં જોઈએ, બળિયો ભીમ વિશે ચાર પાંચ વાક્યો લખીશું. ચાલો લખ્યું, પાંચ પાંડવોમાં ભીમ બીજા નંબરનો પાંડવ હતો, ભીમમાં બહુ બળ હતું તેથી તે બળિયો ભીમ કહેવાતો. ભીમ માટે શું હતું, કૌરવને મનમાં બહુ જ ખીજ હતી, કારણ કે ભીમ બહુ શક્તિશાળી હતો. ભીમને કૌરવો જાડિયો જાડિયો કહીને બોલાવતા ખીજવતા. આંબલી પીંપળીની રમતમાં બીજા કૌરવને ઝાડ પરથી નીચે પાડ્યા ને. હા તો ચાલો હવે પાના નંબર 73 ઉપર જોઈશું. ચોથો પ્રશ્ન, પ્રશ્ન ચાર, નો ની નો અને ના ની નોનો ઉપયોગ કરી નીચેનો ફકરો પૂર્ણ કરીશું. આ રાઘવ ખાલી જગ્યા ઘર છે તો નું ઘર છે, અને ઘરની બહાર લીમડાનું ઝાડ છે, ઝાડની ખાલી જગ્યાની ડાળીઓ લાંબી છે. રાધવના ખાલી જગ્યાના પપ્પા ખેડૂત છે, તેમનું નામ રામજીભાઈ, રામજીભાઈને ખાલી જગ્યાને તેમનું ખેતર ગમે છે. તો જો પ્રશ્ન પાંચ, ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો પરથી વાક્ય બનાવીને લખીશું. ઉદાહરણ, નવું તો જૂનું. તો અહીંયા જોઈએ, કેતુલનું ઘર નવું છે પણ સ્કૂટર જૂનું છે. તો આપણે વિરોધી શબ્દો છે અને બંનેને વાક્યમાં પ્રયોગ કરેલા. બે નંબરમાં, એક નંબરમાં ઉપર નીચે, તો ઝાડ ઉપર વાંદરો છે અને પણ ગાય નીચે છે. બે નંબરમાં, આગળ પાછળ, બગીચો સ્કૂલની આગળ છે પણ મેદાન પાછળ છે, અંદર અને બહાર. પુસ્તકો દફતરની અંદર છે પણ નોટબુક બહાર છે. ચાર નંબરમાં જોઈશું, ઝાડું પાતળું, નારિયેળનું થડ પાતળું છે પણ વડનું થડ જાડું છે. પાંચ નંબરમાં, નાનું મોટું, રાજુનું ખેતર મોટું છે પણ આંગણું નાનું છે. નંબર છ, છ નંબરમાં આપણે શું કહીશું, ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો. ઉદાહરણ, રેશમા ઘરે આવી, રિયાસ ઘરે આવ્યો, અંજલિ રમવા ગઈ, પવન રમવા ગયો, પિયુષ ઝડપથી દોડ્યો, પ્રેરણા ઝડપથી દોડી.
निशा मोड़ी उठी, नैनेश मोड़ो उठ्यो, जनक क्रिकेट रम्यो, जैमीना क्रिकेट रमी, पारुल असवा लागी, पुनीत असवा लाग्यो। अहीं जो बाल दोस्तों नीचेनी तरफ जोईशुं, तमे दरिया कांठे जाओ त्यारे शू शू करशो, सरस मजानो प्रश्न छे ए आपणे। तमे दरिया किनारे जाओ त्यारे शू शू करशो, तो लखीशुं, हूँ दरिया कांठे दरियानी रेतीमांथी बंगला बनावीश, दरियाना पाणीमां कागळनी होळी बनावीने तरावीश, दरिया कांठेथी सखला शिंपला વીણીને માળા બનાવીશ, હું દરિયાના પાણીમાં સબસબિયા કરીશ, હું દરિયાકાંઠે જઈને દરિયાની રેતીમાં ખૂબ મસ્તી કરીશ, અને હિલ્લોડાલિયા તો શું કરીશ, અહીંયા જો હિલ્લોડાલિયા તો દરિયો જોઈને હું મીઠા મીઠા ગીત ગાઈશ, તો સરસ મજાનું દરિયા કિનારે તમે જાઓ છો ત્યારે શું શું કરશો એ આપણે લખ્યું। ચાલો બાળ દોસ્તો, આજે આપણે સૌ તોફાની એ પ્રકરણને પૂર્ણ કરીએ છીએ। તો આજે આપણે ભાગ 7ની અંદર શું ભણ્યા, તો જોઈએ કે ચિત્રમાં આધારે આપણે કેટલાક પ્રશ્નો જોયા। એક જોયું બગીચાનું ચિત્ર, ત્યાર પછી રેલવેનું ચિત્ર જોયું, રેલવે સ્ટેશનનું, અને અધૂરી પંક્તિઓ પૂર્ણ કરી ખરા ખોટા જોયા। વિરુદ્ધાથી સામાન્ય વિરુદ્ધી શબ્દોને આપણે વાક્યમાં પ્રયોગ કર્યો, અને દરિયાકાંઠે જઈને તમે શું શું કરશો એ જોયું। તો આજે આપણે આઈડલ આ પાઠ 7ની અંદર આપણે ભણ્યા એ આજનું આપણું હોમવર્ક આપણે આઈડલ બુકની અંદર લખીશું, અને બાળ દોસ્તો આપણે નેક્સ્ટ પાઠમાં મળીશું। તો ઓકે, બાય બાય।